बोलिए राम चंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। सदगुरु भगवान भारत माता की। नमः पार्वती पते हर हर महादेव। भगवान महादेव जी ने कथा में नवा वर्षनी शुभकामनाओ साथे आप सौनु शिव कथा में स्वागत छे। पधारेला मेहमानो, वडीलो, भाईओ बहनो, आप सौनु पुनः पुनः स्वागत करता शिव महापण कथाना मुख्य आयोजक शिव महापण कथाना जजमान श्री શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા તથા અખંડ સૌભાગ્ય સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા તથા તેમની બંને પુત્રી મૈત્રી અને જાહ્નવી તથા પ્રતાપભાઈના ભાઈ શ્રી અશોકભાઈ વીરજીભાઈ ચોડવડિયા તથા અખંડ સૌભાગ્ય દક્ષાબેન અશોકભાઈ ચોડવડિયા આ શિવમાં આપણ કથા પ્રતાપભાઈ અશોકભાઈના માતા પિતાના સાનિધ્યમાં સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કર્યું છે તો એમના પિતાશ્રી વીરજીભાઈ હરિભાઈ ચોડવડિયા તથા અમારા શિવ ભક્ત અખંડ સૌભાગ્ય લાભોબેન વીરજીભાઈ ચોડવડિયા પૂર્ણ ચોડવડિયા પરિવાર દ્વારા સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું છે। અમારે પ્રતાપભાઈના સદગુરુ શ્રી પરમપૂજ બ્રહ્મલીન બ્રહ્મચારી સુખદેવજી મહારાજના સાનિધ્યમાં એમની કૃપા પ્રસાદ સ્વરૂપે આ શિવ મહાપણ કથાનું આયોજન થયું છે। સુખદેવજી મહારાજ આપણે સુરત સિદ્ધકુટર આશ્રમના જે મહંત શ્રી હતા એવા બ્રહ્મલીન બ્રહ્મચારી સુખદેવજી મહારાજને યાદ કરી અને ભગવાન મહાદેવજીની કથાનો પ્રારંભ કરીએ તે પહેલાં મને એવું લાગે છે કે મહેમાન આવ્યા છે તો એમનું જો અત્યારે સ્વાગત કરું તો આપ કરી શકો છો, કારણ કે પછી કથાનો પ્રારંભ થશે, એમને જવાનું હોય। અત્યારે પાછો માહોલ તમારી પાસે છે એટલે તમારે ઘણી બધી જવાબદારીઓ હોય, માટે દિલીપભાઈ સંઘાણી જ બરાબર છે, ભૂલતો નથી। આવો પધારો, પધારો મંચ પર પધારો। પૂજ્યભાઈ શ્રીનું તાળીઓ વડે ખૂબ ખૂબ સ્વાગત કરીએ, કારણ કે અત્યારે ઘણી બધી કામગીરીમાં સંકળાયેલા હોય તો એમનો સમય કાઢીને શિવ મહાપણ કથામાં જેરા ગામના અમને પધાર્યા છે, આપનું અમને હૃદયથી સ્વાગત કરીએ છીએ ચોડવડિયા પરિવાર દ્વારા। શરદભાઈ લખણી સ્વાગત સન્માન થઈ રહ્યું છે। ભગવાન
મહાદેવની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા આપણા નિત્ય નિયમ પ્રમાણે જે તીર્થમાં ભગવાન મહાદેવની કથા સુત પુરાણે ગાય છે એવા તીર્થરાજ પ્રયાગને યાદ કરી અને શિવજીની કથાનો આપણે પ્રારંભ કરીએ. આવો પ્રયાગરાજને યાદ કરીએ. ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગે પરમે પુણ્ય બ્રહ્મ માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સુત પુરાણે જે ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, અધિક કહેને સે ક્યા લાભ. હે નારદ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તે માનવનું દર્શન કરવા માત્રથી આ જગતના સર્વ તીર્થની યાત્રા કરવાનું ફળ મળે છે. સુત પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ, જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેના પુણ્યનો મહિમા હું મારા શબ્દો દ્વારા ન કહી શકું. ભગવાન વ્યાસજી સર્વ મહાત્માઓના મુખમાં શબ્દ મૂકી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. શિવ મહાપર્ણનો એક એક શ્લોક સર્વ લોકને પાવન કરે છે, કર્ણ અંતકર્ણને અતિ પાવન કરે છે. તેથી ભાવ છે, ભક્તિ છે, આપ હૃદય છે સુનિ. સુત સુત ચિરંજીવ ધન્યસ્તવં શિવ ભક્તિમાન સમ્યક ગુપ્તસ્તવયા લિંગ મહિમા સત્ફલ પ્રદ મહિમા સત્ફલ પ્રદ. હે સુત પુરાણજી, તમે ખૂબ લાંબુ જીવો, આપ ધન્ય છો. ધન્ય શા માટે? શિવ ભક્તિમાન, તમે ભગવાન મહાદેવના પરમ ભક્ત છો તેથી આપ ધન્ય છો. ગુપ્તમાં ગુપ્ત ભગવાન મહાદેવના લિંગ પ્રાગટ્ય અને લિંગ પૂજાનો મહિમા સંભળાવો. જે મહિમા સાંભળવા માત્રથી તે જ સમયે ફલની પ્રાપ્તિ થાય છે. મહાત્માઓ એમ કહે છે કે હે સુત પુરાણી, જે કથા સાંભળવા માત્રથી તે સમયે ફળ મળે છે. અને શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસજીએ તેવું કહ્યું કે જે કોઈ માનવ ભગવાન મહાદેવજીની કથામાં લિંગ મહિમા, લિંગ પ્રાગટ્ય મહિમા, લિંગ પૂજાનો મહિમા સાંભળે છે તેમને એક શિવલિંગ નહીં પણ કરોડ કરોડ શિવલિંગની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. સુત પુરાણે કહે છે, મહાત્માઓ આપ સૌ બહુ જ ભાગ્યવાન છો. ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે તમારી જે પ્રીતિ છે, શ્રવણ પ્રીતિ લાલસાહા, ભગવાન મહાદેવની કથા સાંભળવાની તમારી જે લાલસા છે તેથી આપ ધન્ય છો. મહાત્માઓ કહે છે, હે સુત પુરાણેજી, અમે એવું સાંભળ્યું છે કે દેવતાઓની પ્રતિમામાં પૂજા થાય અને મહાદેવની લિંગ સ્વરૂપે અને મૂર્તિ સ્વરૂપે બે પ્રકારે પૂજા થાય છે, આપ કહો. અને ભગવાન વ્યાસજી શિવ મહાપણમાં કથા સાંભળનાર મહાત્માઓના મુખમાં શબ્દ મૂકી
અને સૂતને પ્રશ્ન કરે છે, ભૈર માત્રે તું સર્વત્ર પૂજ્યંતે દેવાનાં ગણહં, લિંગે વૈરેચ સર્વત્ર દેવ અને દેવી અને ગણો ની પૂજા મૂર્તિમાં થાય છે, પણ હે સુત લિંગે વેરે છે સર્વત્ર, મૂર્તિ અને લિંગમાં સર્વ જગ્યાએ પૂજા થાય, કથમ ક્યાં કારણથી આપ કહો? ત્યારે સુત પુરાણ એમ કહે છે કે હે મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાદેવ આપી શકે, આ તમારા પ્રશ્નના વક્તા ભગવાન શંકર છે, અત્ર વક્તા મહાદેવ, પણ મારા સદગુરુ ભગવાન વ્યાસજીએ જે મને કહ્યું એ તમને હું સત્ય કહીશ, પણ તમે જે મને પ્રશ્ન કર્યો એ માનવ માત્રનું કલ્યાણ કરનારો પ્રશ્ન છે અને અદ્ભુત છે. હવે કથા કહેનાર સુત પુરાણી બોલે છે, આશ્ચર્ય વ્યક્ત કરતા સુત બોલે છે, અહો મુનીશ્વરઃ પૂર્ણ્યં, તમારો જે પ્રશ્ન છે આશ્ચર્યજનક છે પણ પુણ્યને આપનારો છે. પ્રશ્ન મે તન મહાદ્ભુતમ અત્ર વક્તા મહાદેવો નામ્યો અસ્તિ પુરુષઃ કવચિતમ, નામ્યો અસ્તિ પુરુષઃ કવચિતમ. પુરુષ કેવી રીતે કહી શકે? અત્ર વક્તા મહાદેવો, તમે જે મને પ્રશ્ન કર્યો તેમના વક્તા ભગવાન મહાદેવ છે. નાન્યો અસ્તિ પુરુષઃ કવચિત, કોઈ પણ પુરુષ તમારા પ્રશ્નનો ઉત્તર જવાબ આપી ન શકે. આવા સુંદર ત્રણ શ્લોકની અંદર પ્રશ્નો કર્યા છે અને હવે સુત લિંગ અને મૂર્તિના ભેદ ઉપર કથા કહે છે. લિંગનો મહિમા શું છે અને મૂર્તિનો પ્રતિમાનો મહિમા શું છે, પણ એ પહેલા હું કથાનો પ્રારંભ કરું. એ પહેલા વિરજી બાપા પધાર્યા છે તો દિલીપભાઈ સંઘાણી સાહેબ પધાર્યા છે તો આપ બે શબ્દ બોલી શકો છો કે તે આપ મંચ પર પધારો, કારણ કે હું વિરજી બાપાને રાહ જોતો હતો કે આવે પછી, એમને પગે થોડી તકલીફ છે. આપ મંચ પર પધારો. સન્માન માટે હું સદર વિનંતી કરીશ કથાના મુખ્ય યજમાન પરિવારજનો અત્રે ધર્મ મંચ પર પધારી સન્માન કરશે. ત્યારબાદ હું સદર વિનંતી કરું છું શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબને કે આપ આ તકે આપ પ્રવચન આપશો. આમ તો શિવ કથાનું શ્રવણ થતું હોય એવા સમયે વચ્ચે બોલવું મને ઉચિત લાગતું નહોતું,
પરંતુ સામાજિક સાંસ્કૃતિક કે રાજકીય જે સંસ્કારો લઈને અમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એમાં અમે દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ કે આ દેશની સંસ્કૃતિ ઉપર પરંપરાગત હજારો વર્ષથી રાજસત્તા ઉપર ધર્મદંડના નિયંત્રણથી સમાજની સુચારુ વ્યવસ્થાઓ જળવાઈ રહી એવા આપણા આજના આ શિવ કથાના સમયે વ્યાસપીઠ ઉપરથી ગિરિબાપુ એમ કે તમારા બે શબ્દો કહો અને ઊભો ન થાવ, મેં હાથ જોડીને વિનંતી કરી કે આ પ્રસંગે આપને સાંભળવાના છે, પરંતુ જ્યારે વ્યાસપીઠ ઉપરથી જ કહેવામાં આવ્યું તો હું દ્વિધામાં હતો કે કૃષિમંત્રીએ વ્યાસપીઠ ઉપરનો આદેશ ઠુકરાવ્યો, એનો અહંભાવ કાંઈ મંત્રીપદના કારણે ન આવી જાય, સમાજમાં એનો ગેર સમજ ન થાય, એટલે કૃષિમંત્રી કરતાં પણ વ્યાસપીઠ સર્વાધીન છે એ વિશ્વાસ ધરાવું છું, એના કારણે મેં મારા વિચારો વ્યક્ત કરવા માટે વ્યાસપીઠના પરમ આદર માટે ગિરિબાપુના આદેશનું પાલન કરીને આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. ઉપસ્થિત થયો ત્યારે મોરબી શ્રી વિરજીભાઈ, શરદભાઈ લાખાણી, વિરજીભાઈ ચોડવડિયા, સામાજિક રીતે ચોડવડિયા અને લાખાણી એક જ પરિવારના સભ્યો છે અને એક જ કુટુંબ છે, એમની વચ્ચે કે હું ટેકામાં તમારી બાજુમાં ઊભા રહીશ પણ તમે ઊભા થાવ એમ કહીને વિરજીભાઈએ કીધું કે હું મારા ઘેરે આ પ્રસંગોમાં કશું જ નહીં. શિવજી દેવોના દેવ મહાદેવ, જેમણે જેમની કથામાં જેમના સ્મરણથી આપણે અનેક વ્યાધિ ઉપાધિઓને દૂર કરી શકીએ છીએ. અનેક કથાઓમાં શિવજીએ સમુદ્ર મંથન પછી જે છેલ્લે ઝેરને ઘટકાવી ગયા અને ગળે અટકાવી ગયા, આ ગુજરાતના આ દેશના વિકાસમાં જે અનેક પ્રવૃત્તિઓમાં અનેક ઝેરના ઘૂંટરાઓ આવી રહ્યા છે અને આ એક પ્રસંગ એવો છે કે ઉલટી કરાવી દે, પરંતુ રાજ્ય અને સમાજના સુચારુ સંચાલન માટે પણ મહાદેવ આવા ઝેરના ઘટકાઓ ગળાવીને જીભ વાટે ઉલટાવી ન નાખે, બહાર ઓકાવી ન નાખે એવી શક્તિ આપીને આ ગુજરાત અને દેશ અને સમાજની એકતા, સમાજની સમરસતા, વિકાસનો પંથ, સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સલામતી જે આજે આપણે જોઈ રહ્યા છીએ એ કાયમ જળવાઈ રહે એવા ગુજરાતના અને માનવ સમાજના માનવ સમૂહના કાયમ માટેના શાંતિના પ્રયાસોને સફળતા મળે એટલી પ્રાર્થના અને આશીર્વાદ માંગીને વિરમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે સૌ પુનઃ પુનઃ કથાની અંદર સંમિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. હવે રાગ યમન કલ્યાણ થોડી વાર કરીએ.
Oh,
શ્રી કૃષ્ણ.